જૂનાગઢના ભેસાણના પરબધામ અસાડી બીજના મેળાને લઈને આરોગ્ય વિભાગ અને પોલીસ ખડેપગે જોવા મળી હતી। સ્ટોરી બાય મહેશ કથિરિયા, માં ન્યૂઝ લાઈવ, જૂનાગઢ, ગુજરાત। જૂનાગઢ જિલ્લાનો ભેસાણ તાલુકો છે અને ખાસ કરીને પરબધામ આવેલું છે। અસાડી બીજ તમે જોઈ શકો છો કે રથયાત્રા હોય તો ભારતભરમાં જે ખાસ મનાવવામાં આવતો હોય તો અસાડી બીજનો મેળો જે ઐતિહાસિક છે, ખાસ કરીને જે પરબમાં પહેલી તારીખથી જે મનાવવામાં આવેલો હોય, આરોગ્ય વિભાગ આખે આખુંથી તમે જોઈ શકો છો કે આ પીવાના પાણી માટે આખું જે આરોગ્ય તંત્ર ખાસ કરીને કામ કરી ગયું। આરોગ્યની ખાસ કરીને ટીમ છે, આપણે પૂછું છું આપનું નામ શું છે? જે આર મંડલિયા, એમબીએચએસ, પીએચ સુરેન્દ્રપુરા, તાલુકા હેલ્થ કચેરી ભેસાણ। ખાસ કરીને જે આરોગ્ય ટીમ મેળામાં જે લાખો લોકો આવતા હોય, શું કામગીરી કરવાની હોય ખાસ આરોગ્યની? અત્યારે આરોગ્ય માટે જોઈએ તો જે પીવાના પાણીનો વપરાશ ખૂબ થવાનો છે, એટલે અહીંયા પરબધામમાં 64 અવેડા પીવાના પાણીના હોય તો એ બધા પીવાના પાણીના અવેડામાં અમે પાણીને ક્લોરિનેશન યુક્ત કરી અને જેનાથી ઝાડા ઉલટીના કેસો ન થાય અને રોગચાળો ન વકરે અને જે ખાણીપીણીની દુકાનો છે એ બધી ચોખ્ખી અને સ્વચ્છને ઢાંકીને બધું વેચવામાં આવે એવી અમે આઈસી અને દેખરેખ કરીએ છીએ, જે તાલુકા ઓફિસર ડૉક્ટર ચુડાસમા સાહેબની નિગરાની હેઠળ છે। તમે જોઈ શકો છો ખાસ કરીને આ પાણી છે અને 10 લાખ જેટલા લોકો જે ખાસ કરીને મેળામાં ઉમટી પડવામાં હોય તો આરોગ્ય વિભાગનો ખાસ કરીને મોટો રોલ હોય છે। તો જે એને પાણી પૂરું પાડવું, પાણી તો પૂરું પાડવું પણ ખાસ કરીને ચોખ્ખું પાણી, તો ક્લોરોઇનને જે આખે આખી વસ્તુ છે, જે આરોગ્યની આખી ટીમ છે ખાસ કરીને જે એના માટે કામ કરતી હોય, અને બીજનો મેળો જે ખાસ કરીને 2 થી 3 દિવસ ખાસ ચાલવાનો હોય તો આરોગ્યની ટીમ પણ ખાસ કામ કરી રહી હોય। મહેશ કથિરિયા, માં ન્યૂઝ લાઈવ, રવિન્દ્ર આર ચુડાસમા, તાલુકા ઓફિસર ભેસાણ તરીકે ફરજ બજાવું છું। અને જે આપણો પરબધામની અંદર જે આપણે લોકમેળો આયોજન થનારો છે એની અંદર આરોગ્યની સુખાકારી જળવાઈ રહે એ માટે જિલ્લા વહીવટી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અત્રેના પરબધામની અંદર જે મેડિકલ ટીમ, જેની અંદર ડૉક્ટરો હશે, અમારી ટીમ હશે કે જે 24 કલાક વારાફરતી વારા ડ્યુટી કરશે, સાથે આ પરબધામની અંદર આવેલા પીવાના તમામ પાણીના સ્ત્રોતો કે જેની અંદર કે લોકો પાણી પીશે તો એ ક્લોરિનેશનવાળું સંપૂર્ણ પાણી મળી રહે અને કોઈપણ પ્રકારનો રોગચાળો ન થાય એ માટે સંપૂર્ણ તકેદારીના રૂપે બે ક્લોરિનેશનની ટીમ પણ કામગીરી કરશે। આ સાથે અમારી ટીમ સતત મેળા દરમિયાન કોઈપણ પ્રકારની આરોગ્યનો પ્રશ્ન ન થાય અને સારી રીતે લોકો પરબધામની અંદર આવે અને લોકમેળાને માણે અને આખા પર્વને સારી રીતે આરોગ્યમય રીતે ઉજવે એવી જ શુભકામના સાથે અમે લોકોએ તત્પર છીએ અને કોઈપણ પરિસ્થિતિને, આરોગ્યની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તત્પર છીએ। આ સાથે અમારી ઇમરજન્સીની ટીમ કે જેની સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણ સાથે પણ લાઇઝનિંગમાં રહેશું, જેથી કરીને કદાચ કોઈ ઇમરજન્સી આવે તો તરત જ અહીંથી દર્દીને ત્યાં શિફ્ટ કરી શકાય અને ત્યાં પણ એને પૂરેપૂરી સારવાર મળી શકે એ માટે આરોગ્ય તંત્ર સજ્જ છે। સરમાં ભેસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના નિમિત્તે જે મેળો યોજાનાર છે અને જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમાં અમારા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસણ શેઠી સાહેબ તરફથી એમના માર્ગદર્શન નીચે 1 DYSP, 2-3 PI અને 10 PSI તેમજ 260 જેટલા પોલીસ જવાનો, GRD અને હોમગાર્ડ મળી આશરે 600 જેટલા માણસોનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આ ઉપરાંત SRPનું એક પ્લાટૂન પણ ખાસ હથિયારધારી તૈનાત કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે મેળામાં આવતા ખિસ્સા કાતરું તેમજ ખેડતી કરતા ઈસમોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સિવિલ ડ્રેસમાં માણસો પણ રાખવામાં આવેલ છે અને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। જૂનાગઢ પોલીસ સક્ષમ છે।